છે. ત્યારે ગઈકાલે ભુજના ગાંધીનગરી વિસ્તારમાં પાણીની લાઈન તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. એક તરફ પાણીની સમસ્યા સતાવી રહી છે તો બીજી બાજુ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ દરેકે દરેક સમસ્યાઓથી ભુજવાસીઓ પીડાઈ રહ્યા છે. જો કચ્છના પાટનગર સમા ભુજ શહેરની આવી હાલત હોય તો પછી ગ્રામ્ય વિસ્તારનો વિકાસ તો કઈ રીતે થઈ શકે. વાત કરીએ ભુજની સમસ્યાઓની તો રોડની સમસ્યા, ગટરની સમસ્યા, પાણીની સમસ્યા, રોડ લાઇટની સમસ્યા, આ દરેકે દરેક સમસ્યાઓથી એક એક ભુજનો નાગરિક પીડાઈ રહ્યો છે. ત્યારે પાણીની સમસ્યાની જો વાત આવે તો પાણીની સમસ્યા એક કાયમી સમસ્યા બની ગઈ છે. હર હંમેશ દરેકે દરેક વિસ્તારના રહેવાસીઓ નગરપાલિકા મધ્યે પાણી વિતરણ વ્યવસ્થા અંગે રજૂઆત કરવા માટે જતા હોય છે, પરંતુ નગરપાલિકા હર હંમેશની જેમ ખોટે ખોટા વાયદાઓ આપી અને તેમની કામગીરી કરવામાં નિષ્ફળ નીવડે છે. તો આ બાબતે સંકલન બેઠકમાં સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પાણી વિતરણ વ્યવસ્થા અંગે કોઈ જ યોગ્ય કામગીરી કરવામાં નથી આવી. તો ભુજના જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર પાણી વિતરણ વ્યવસ્થામાં જે પણ જવાબદાર અધિકારીઓ છે તો તેમના પર યોગ્ય પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે. જો ભુજ શહેરની જનતાને પાણીની જરૂરિયાત રહેલી છે, ભુજના નાગરિકો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, તેમ છતાંય શા માટે પાણી વિતરણ ઉપર કાપ મૂકવામાં આવ્યો છે? તો ટેન્કરની જે વ્યવસ્થા હતી તેના ભાવ પણ બમણા કરી દેવામાં આવ્યા છે, જેથી વારે ઘડીએ નાગરિકોનું શોષણ થઈ રહ્યું છે. દરેકે દરેક નાગરિકો દ્વારા નિયમિતપણે વેરા ભરવામાં આવે છે, તેમ છતાંય પાયાની સુવિધાથી ભુજના નાગરિકો વંચિત છે. તો ચીફ ઓફિસર દ્વારા જે પણ જવાબદાર અધિકારી છે તેમના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક પગલાં ભરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. તો ગઈકાલે જ ભુજના ગાંધીનગરી વિસ્તારમાં પાણીની લાઈન તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો હતો. એક તરફ ભુજની પ્રજા પાણીની સમસ્યાથી પીડાઈ રહી છે અને પાણીની તંગી વર્તાઈ રહી છે, તો બીજી તરફ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તેમ છતાંય લાઈનના સમારકામ માટે કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી. તો જ્યારે પણ લાઈન તૂટી જાય ત્યારે તેના સમારકામ માટે પણ એક ટીમ હોવી જોઈએ કે જેથી કરી અને પાણીની લાઈનનું તાત્કાલિક સમારકામ થઈ શકે અને પાણીનો વેડફાટ થતો અટકે. તો ભુજમાં જેટલા પણ સર્વિસ સ્ટેશન્સ આવેલા છે ત્યાં પાણીની ભરપૂર આવક છે, તો આ દરેકે દરેક સર્વિસ સ્ટેશન લીગલ છે કે શું, આ બાબતે પણ યોગ્ય તપાસ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. આવો આ વિશે વધારે સાંભળીએ ભુજના જાગૃત નાગરિકના શબ્દો. હા, મારું નામ ભરતભાઈ સંઘવી, ભુજ શહેરનો રહેવાસી છું. પાણીની તકલીફ તો વાત આપી બિલકુલ સાચી છે. હમણાં સંકલનની બેઠક હતી, એમાં ભુજના ધારાસભ્ય નિમાબેન તથા વિનોદભાઈ સાંસદશ્રીએ પણ રજૂઆત કરી કે પાણી નથી પહોંચતું બરાબર, તો પાણીનું થવું જોઈએ. અને બીજું બિલકુલ તો પાણીનો જે અત્યારે બગાડ થઈ રહ્યો છે તો બિલકુલ ખોટું છે કે પાણી શા માટે બંધ થાય. લોકોને તકલીફ પડી રહી છે તો પાણીનો વિતરણની અંદર જે જવાબદાર અધિકારીઓ એના ઉપર એક્શન લેવામાં આવે અને આવી રીતે ભવિષ્યમાં પણ ક્યાંય ભુજની અંદર ભુજ શહેરનું એક ટીપું પર પાણી વેસ્ટ ન જાય એ જવાબદારી એ લોકોની છે. અને ચીફ ઓફિસર તાત્કાલિક આ લોકોનું પગલાં લઈને જે જવાબદાર અધિકારીઓ હોય એના ઉપર એક્શન લેવામાં આવે તો જ આ સુધરશે. બાકી તમે કાંઈ નહીં કરો તો કશું નહીં થાય. અને ભુજની પ્રજા તરસી રહી છે તમારા પાપના લીધે, મારે એટલું બધું કહેવું પડે છે. તો મહેરબાની કરીને તાત્કાલિક આનું વિતરણ વ્યવસ્થા બરાબર કરો. જ્યાં જ્યાં લાઈન તૂટી જતી હોય ત્યાં ચેકઅપ માટે તાત્કાલિક ટીમ રાખો તૈયાર તમારી પાસે. બિલકુલ હજી પણ જે રનિંગ વ્યવસ્થા છે, વિતરણ વ્યવસ્થા શા માટે ગોઠવાતી નથી? સરકાર તરફથી 40-42 ml પાણી વળતું હોય અને જરૂરિયાત પૂછતા 40 ml હોય તો તમે બીજા દિવસે પાણી આપો તો તમારી પાસે સરપ્લસ રહેતું હોય, તો આ વિતરણ વ્યવસ્થામાં ખામી છે. નગરપાલિકાએ તાત્કાલિક જોવું જોઈએ. કચ્છ કલેક્ટર પણ ભુજ શહેરની અંદર રહે છે તો એમને પણ તાત્કાલિક આ માટે ચીફ ઓફિસરને બોલાવવા જોઈએ. અને વિતરણ વ્યવસ્થા શું છે, શા માટે તમારી પાસે આટલું પાણી આવે છતાં 5-10 દિવસ અમુક એરિયામાં આપો છો? આ બધા સર્વિસ સ્ટેશનોમાં બેફામ અત્યારે પાણી વિતરણ થઈ રહ્યું છે. ભુજના એકે સર્વિસ સ્ટેશન પાસે તમારી પાસે કેટલા સર્વિસ સ્ટેશને લાઇસન્સ લીધેલા છે, એ પાણી માટે કેવી રીતે લે છે? ડાયરેક્ટ લાઇનોમાંથી લેતા હોય છે તો એના ઉપર તમે કોઈ એક્શન નથી. ભુજની અંદર સર્વિસ સ્ટેશનો રાજાની કોવિડ જેમ દિવસે ન વધે એટલે રાતે વધી રહ્યા છે, તો એ પાણી ક્યાંથી લઈ આવે છે? એ કોણ છે નગરપાલિકાનો સ્ટાફ એમાં મિલી ભેગા કરો કે એના ઉપર એક્શન લેવા જોઈએ. કલેક્ટરશ્રીને પણ આપણી ચેનલ દ્વારા અપીલ કરું છું કે આ બાબતમાં આપ તાત્કાલિક સીઓને બોલાવો, જ્યાં MP સાંસદ રજૂઆત કરતા હોય પાણીની
અને તકલીફ રહેતી હોય ને આ બાજુ લોકોને હું પાણી પીવાનું પાણી જો સર્વિસ સ્ટેશનવાળો વાપરતો તો બિલકુલ વ્યાજબી નથી. આના ઉપર તાત્કાલિક તમે લઈએ એ લોકો જવાબદારનો ઉધોળ લો અને આ ભવિષ્યમાં એ ભૂલ ન કરે અને જે અધિકારી છે પાણી પુરવઠામાં એ લોકોને બદલાવીને એની મિલકતોની તપાસ કરવામાં આવે.